Hello everyone, today's learning topic is breastfeeding. Let's begin with introduction. Breastfeeding is the feeding of an infant or young child with a breast milk directly from female breasts via lactation. Breastfeeding is શું છે તો કે છે infant નું young child નું શું છે feeding છે બરાબર કે જે directly ફિમેલની બ્રેસ્ટમાંથી બેબી લે છે બરાબર વાયા લેક્ટેશન ઇટ ઇઝ ધ નોર્મલ વે ઓફ પ્રોવાઇડિંગ યંગ ઇન્ફન્ટ્સ વિથ ન્યુટ્રિયન્ટ્સ ધે નીડ ફોર હેલ્ધી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે જે ઇન્ફન્ટ છે એના નોર્મલી અને હેલ્ધી ગ્રોથ અને ડેવલપમેન્ટ માટે જે ન્યુટ્રિયન્ટ્સની જરૂર છે બરાબર એ પ્રોવાઈડ કરવાનો નોર્મલ વે એન્ડ બેસ્ટ વે છે WHO અને યુનિસેફ 6 મંથ સુધી બેબીને ઓનલી એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું રિકમેન્ડ કરે છે બ્રેસ્ટ ફેડ ઇન્ફન્ટ્સ આર હેલ્ધી ઇન્ફન્ટ્સ એટલે કે જે બેબી બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય એ નોર્મલી હેલ્ધી બેબી જોવા મળે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટાઈપ ઓફ બ્રેસ્ટ મિલ્ક બ્રેસ્ટ મિલ્કના અલગ અલગ ટાઈપ જોઈએ ધ કમ્પોઝિશન ઓફ બ્રેસ્ટ મિલ્ક વેરિયસ એટ ડિફરન્ટ સ્ટેજીસ ઇન ધ પોસ્ટનેટલ પીરિયડ ટુ ફૂલફિલ ધ નીડ્સ ઓફ ધ બેબી ફર્સ્ટ ટાઈપ ઇઝ કોલોસ્ટ્રમ ટ્રાન્ઝિશનલ મિલ્ક મેચ્યોર મિલ્ક પ્રીટમ મિલ્ક ફોર મિલ્ક એન્ડ હેન્ડ મિલ્ક સો વોટ ઇઝ કોલોસ્ટ્રમ કોલોસ્ટ્રમ શું છે તો કે ઇઝ મિલ્ક સિક્રેટેડ ડ્યુરિંગ ફર્સ્ટ વીક આફ્ટર ડિલિવરી અથવા તો જનરલી આપણે ફર્સ્ટ 3 ડેઝ યાદ રાખવાનું રહેશે બરાબર ઇટ ઇઝ ધ મિલ્ક સિક્રેટેડ ડ્યુરિંગ ફર્સ્ટ 3 ડેઝ આફ્ટર ડિલિવરી યલો થીક હેઝ મોર એન્ટીબોડીઝ એન્ડ WBCs આ મિલ્કમાં શું હશે તો કે છે એન્ટીબોડીઝ જોવા મળશે અને કેવું દેખાતું હશે તો કે છે યલો અને થીક જોવા મળશે બરાબર સિક્રેટેડ ઇન અ સ્મોલ ક્વોન્ટિટી એનું પ્રમાણ થોડું હશે ઇટ ઇઝ રીચ ઇન એન્ટીબોડીઝ પ્રોટીન એન્ડ ફેટ સોલ્યુબલ વિટામિન્સ લાઇક ADEK બરાબર અને ઇટ ઇઝ અ સફિશિયન્ટ એન્ડ પ્રોટેક્ટિવ ફોર ધ બેબી શુડ નોટ બી ડિસ્કાર્ડેડ નોટ વેસ્ટ ધીસ મિલ્ક બરાબર આ જે મિલ્ક છે એને આપણે ડિસ્કાર્ડ કરવું જોઈએ કે વેસ્ટ કરવું જોઈએ નહીં કેમ કે એમાં આપણે જે જોયું બરાબર એન્ટીબોડી પ્રોટીનનું પ્રમાણ એવું સારું હોય છે એટલે બેબીનું જે તે પ્રોટેક્ટિવ વેલ્યુ માટે એ સુફિશિયન્ટ છે એની ઇમ્યુનિટી માટે એ પૂરતું છે એટલે જ બેબીને માટે એ શું કહેવાય છે કે બેબીઝ ફર્સ્ટ ઇમ્યુનાઇઝેશન બરાબર કોલોસ્ટ્રોમ છે એ બેબીનું ફર્સ્ટ ઇમ્યુનાઇઝેશન છે ધેન ટ્રાન્ઝિશનલ મિલ્ક મિલ્ક સિક્રેટેડ ડ્યુરિંગ 2 વીક્સ એટલે આફ્ટર ડિલિવરી પહેલાં જે 2 વીક છે બરાબર એ જે મિલ્ક સિક્રેટ થાય એને શું કહીશું ટ્રાન્ઝિશનલ મિલ્ક કન્ટેન ઇમ્યુનોગ્લોબિન એન્ડ લો પ્રોટીન કન્ટેન ઇન્ક્રીઝ ફેટ એન્ડ સુગર કન્ટેન હવે આ જે મિલ્ક સિક્રેટ થતું હશે એમાં ફેટનું અને સુગરનું કન્ટેન વધારે જોવા મળશે નેક્સ્ટ છે મેચ્યોર મિલ્ક ફોલો ટ્રાન્ઝિશનલ મિલ્ક બરાબર ટ્રાન્ઝિશનલ મિલ્ક પછી મેચ્યોર મિલ્ક જોવા મળે ઇટ ઇઝ સિક્રેટેડ યુઝ્યુઅલી ફ્રોમ 10 to 12 ડેઝ આફ્ટર ડિલિવરી મોર થિનર એન્ડ વોટરી જોવા મળે બરાબર એટલે કે વોટરી એટલે પાણી જેવું અને આમાં જે કોલેસ્ટ્રોલ હતું કેવું થીક હતું આ થિનર હશે બટ કન્ટેન્સ ઓલ એસેન્શિયલ ન્યુટ્રિયન્ટ્સ ફોર ગ્રોથ ઓફ ધ બેબી બરાબર બેબીના જે તે ગ્રોથ માટે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ હશે એ આ મિલ્કમાં હશે પછી એના પછી નેક્સ્ટ છે પ્રીટમ મિલ્ક ઇઝ બ્રેસ્ટ મિલ્ક ઓફ અ મધર હુ ડિલિવર્સ પ્રીમેચ્યોરલી પ્રીટમ શબ્દ છે એ શેની સાથે જોડાયેલો છે કે જે બેબીનો બર્થ પૂરા 9 મંથ ના થાય બરાબર વહેલા થઈ જતું હોય 9 મંથ પહેલાં એટલે કે 7 મંથે અથવા તો 8 મંથે કે જે બેબીનો બર્થ થતો હોય એ બેબી માટે જે મિલ્ક સિક્રેટ થાય એને શું કહીશું પ્રીટમ મિલ્ક બરાબર એટલે એ પ્રીમેચ્યોર બેબી માટે બ્રેસ્ટ મિલ્ક જે સિક્રેટ થતું હોય એને કહેવાનું પ્રીટમ મિલ્ક
એમાં શું હોય? હાઈ ક્વોન્ટિટી પ્રોટીન, સોડિયમ, આયરન એન્ડ ઇમ્યુનોગ્લોબિન્સ. એન્ડ જેટલા પ્રમાણમાં બેબીને કેલરીઝની જરૂરિયાત હોય એ પ્રમાણે એમાં મધરમાંથી બ્રેસ્ટ મિલ્ક સિક્રેટ થતું હોય, બરાબર. એના પછી છે નેક્સ્ટ ફોર મિલ્ક, બરાબર. મિલ્ક સિક્રેટેડ એટ ધ સ્ટાર્ટ ઓફ ફીડ. ઇટ ઇઝ સિક્રેટેડ એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ, બરાબર. યાદ રાખવાનું કે જ્યારે રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થઈ જાય અને એમાં જે સ્ટાર્ટિંગનું જે બ્રેસ્ટ મિલ્ક હશે એને શું કહીશું? ફોર મિલ્ક. ઇટ ઇઝ મોર વોટરી, બરાબર, રીચ ઇન પ્રોટીન, સુગર, વિટામિન્સ એન્ડ મિનરલ્સ, બરાબર. અને સેટિસ્ફાઈડ ધ બેબીઝ થર્ડ્સ. એટલે જે આ ફોર મિલ્ક હશે, જે રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ હોય એમાં જે શરૂઆતનું મિલ્ક આવે એમાં શું હોય? તો કે છે વોટર, બરાબર, જોવા મળે, મિનરલ્સ જોવા મળે, પ્રોટીન હશે, સુગર હશે, વિટામિન્સ હશે, બરાબર. આ બધાનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં હશે અને એ બેબીની થર્સ્ટને ફૂલફિલ કરે, સેટિસ્ફાઈડ કરે, બરાબર. જે બેબીને શું થશે કે એકદમ તરસ લાગી હોય, બરાબર, તો એ આ શરૂઆતનું મિલ્ક એની તરસ, બરાબર, થર્સ છે એને સેટિસ્ફાઈડ કરે. એના પછી નેક્સ્ટ છે હેન્ડ મિલ્ક. ઇટ ઇઝ સિક્રેટેડ ટુવર્ડ ધ એન્ડ ઓફ રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ, બરાબર. ફોર મિલ્ક પછી જ આફ્ટર એ હેન્ડ મિલ્ક સિક્રેટ થતું હોય છે બ્રેસ્ટમાંથી, રિચર ઇન અ ફેટ કન્ટેન્ટ, બરાબર. એમાં ફેટનું પ્રમાણ શું હશે? વધુ જોવા મળશે. પ્રોવાઇડ્સ મોર એનર્જી, સેટિસ્ફાઈડ બેબીઝ હંગર. એટલે એ જે મિલ્ક હશે એમાંથી બેબીને મોર વધારે એનર્જી પ્રોવાઈડ થશે અને બેબીની જે ભૂખ છે એને સેટિસ્ફાઈડ કરશે, બરાબર. ફોર ઓપ્ટિમલ ગ્રોથ બેબી નીડ્સ બોથ ફોર એન્ડ હેન્ડ મિલ્ક. બેબીના સારા ગ્રોથ માટે બંને ટાઈપનું મિલ્ક જરૂરી છે. બેબી બી અલાઉ ટુ ઇમ્પ્ટી વન બ્રેસ્ટ ફૂલી ફર્સ્ટ. જ્યારે બેબી ફીડિંગ લેતું હોય ત્યારે એને કમ્પ્લીટલી એક બ્રેસ્ટમાંથીને જ ફીડિંગ આપવાનું. એટલે એક બ્રેસ્ટ પૂરી એ ઇમ્પ્ટી કરે પછી જ એને બીજી સાઈડની બ્રેસ્ટમાંથી બ્રેસ્ટ ફીડિંગ આપવાનું. બેબી રિસીવ ઓનલી ફોર મિલ્ક ક્રાય એક્સેસિવલી. જે બેબી ખાલી ફોર મિલ્ક રિસીવ કરતું હશે, બરાબર, એ વારંવાર રડતું હશે કેમ કે એની હંગર છે એ સેટિસ્ફાઈડ થાય નહીં. અને જો બેબીને આપણે ખાલી ફોર મિલ્ક જ મળશે તો એ બેબીના જે ગ્રોથ થવો જોઈએ, બરાબર, એ પણ નોર્મલમાં એમાં ચેન્જીસ જોવા મળશે. એટલે આપણે ખાસ મધરને એડવાઇસ આપવાની કે જ્યારે પણ બેબીને ફીડિંગ આપે ત્યારે કમ્પ્લીટલી ફીડિંગ એક સાઈડ જ આપવાનું, જ્યારે બીજી વાર માંગે ત્યારે બીજી બ્રેસ્ટમાંથી ફીડિંગ આપવાનું. એટલે એને બંને ટાઈપના જે મિલ્ક છે એના બેનિફિટ મળે, બરાબર. એટલે શરૂઆતમાં જે લેશે એની તરસ, બરાબર, એની થર્સ્ટ છે એ સેટિસ્ફાઈડ થશે અને એમાંથી વોટર અને જે તે જરૂરી મિનરલ્સ ન્યુટ્રિયન્ટ્સને છે એ મળી રહેશે અને હેન્ડ મિલ્કમાંથી ફેટ ને એનર્જી એને મળશે. એટલે જેના લીધે બેબીનો ગ્રોથને સારો જોવા મળશે. એટલે ખાસ આ એડવાઇસ આપણે મધરને આપવાની રહે, બરાબર. એક બ્રેસ્ટમાંથી કમ્પ્લીટલી ફીડિંગ આપવાનું રીઝન મધરને સમજાવવાનું. હેલ્પિંગ અ મધર ટુ બ્રેસ્ટ ફીડ, પ્રિપેરિંગ ધ ઇન્ફન્ટ એન્ડ મધર. એમાં ફર્સ્ટ છે ઇન્શ્યોર ઇન્ફન્ટ ઇઝ ક્લિનિકલી સ્ટેબલ એન્ડ અલર્ટ. જે બેબી છે એ ક્લિનિકલી સ્ટેબલ હોવું જોઈએ, બરાબર, અને અલર્ટ હોવું જોઈએ. એના વાઇટલ સાઇનને નોર્મલ હોય ત્યારે આપણે બેબી જે છે એ બ્રેસ્ટ ફીડિંગ માટે રેડી છે. પછી છે ઇન્શ્યોર મધર કમ્ફર્ટેબલ એન્ડ રિલેક્સેશન. મધર કમ્ફર્ટેબલ પોઝિશન અને રિલેક્સ હોય ત્યારે મેક ધ હર સીટ ડાઉન ઇન કમ્ફર્ટેબલ એન્ડ કન્વિનિયન્ટ પોઝિશન. મધરને જે પોઝિશન છે એ આપીએ એ કેવી હોવી જોઈએ? કમ્ફર્ટેબલ હોવી જોઈએ. ફોર કી પોઈન્ટ્સ ઇન અ પોઝિશન. બેબીઝ હેડ ઇન અ લાઇન વિથ ધ બોડી. બેબીનું જે હેડ છે એ સીધી લાઇનમાં હોવું જોઈએ. એટલે કે
બેબીની જે પોઝિશન છે એ સ્ટ્રેટ હોવી જોઈએ, એવું નહીં કે હેડ છે થોડું નમેલું ને ઉપર ને એવી રીતના. હોલ બોડી વેલ સપોર્ટેડ, બેબીનું આખું બોડીને આપણે સપોર્ટ આપવાનો. બેબી સ્ટન્ડ ટુવર્ડ ધ મધર, બેબીને મધરની નજીક લઈ જવાનું. બેબીઝ એબડોમેન ટચિંગ મધર્સ એબડોમેન, બેબીનું જે એબડોમેન છે એ મધરના એબડોમેન સાથે ટચ થતું હોવું જોઈએ. નેક્સ્ટ છે હાઉ ટુ સપોર્ટ હર બ્રેસ્ટ વિથ ધ અધર હેન્ડ. આ જે આગળ જોયું બેબીને સપોર્ટ માટે એક હેન્ડનો જ યુઝ કરવાનો, સેકન્ડ હેન્ડ બ્રેસ્ટને સપોર્ટ માટે યુઝ કરવાનો. પુટ હર ફિંગર્સ બિલો હર બ્રેસ્ટ, જે આંગળીઓ છે એ બ્રેસ્ટના નીચેના ભાગમાં સપોર્ટ આપવાનો. યુઝ હર ફર્સ્ટ ફિંગર ટુ સપોર્ટ ધ બ્રેસ્ટ. પુટ હર થંબ અબોવ ધ એરિયોલા હેલ્પિંગ ટુ શેપ ધ બ્રેસ્ટ, જે થંબ છે એ એરિયોલાની ઉપરની સાઈડ રાખવાનો. નોટ ટુ કીપ ધ હર ફિંગર નિયર ધ નિપલ, ફિંગર છે એ નિપલની નિયર રાખવાની નહીં. આ જે પિક્ચર છે બરાબર એના ઉપરથી આપણે જે આ રીતના મધરે બ્રેસ્ટને સપોર્ટ આપવાનો. ઓકે, નેક્સ્ટ છે બ્રેસ્ટ ફીડિંગની પોઝિશન. બરાબર, બ્રેસ્ટ ફીડિંગ માટે મધરે આવી રીતે અલગ અલગ પોઝિશન આપી શકે. બરાબર, આપણે અહીંયા જે જોઈએ છીએ બરાબર, એક હાથે મધરે બેબીને સપોર્ટ આપ્યો છે અને સેકન્ડ હેડથી એ બ્રેસ્ટને સપોર્ટ આપ્યો છે, તો આ રીતે પોઝિશન આપવાની. હવે બ્રેસ્ટ ફીડિંગ માટે એક ટર્મ છે લેચ, એનું મિનિંગ શું છે એ જોઈએ. બરાબર, આ વાઇવા પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે તો જાણી લઈએ. લેચ રિફર્સ ટુ હાઉ ધ બેબી ફાસ્ટેન ઓન ટુ ધ બ્રેસ્ટ વાઇલ બ્રેસ્ટ ફીડિંગ. એટલે કે લેચ એટલે શું થશે કે બેબી જે બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન બ્રેસ્ટ સાથે જે કેવી રીતના અટેચ થાય છે એને આપણે લેચિંગ કહીએ. બરાબર, અ ગુડ લેચ પ્રમોટ્સ હાઈ મિલ્ક ફ્લો એન્ડ મિનિમાઇઝ નિપલ ડિસકમ્ફર્ટ ફોર ધ મધર. જો સારી રીતે લેચિંગ હશે તો મિલ્કનું જે ફ્લો હશે એ સારો જોવા મળશે અને મધરને જે ડિસકમ્ફર્ટ હોય નિપલ રિલેટેડ એ ઓછું થશે. વેરિયસ પુઅર લેચ રિઝલ્ટ ઇન અ પુઅર મિલ્ક ટ્રાન્સફર ટુ ધ બેબી એન્ડ કેન ક્વિકલી લીડ ટુ સોર એન્ડ ક્રેક નિપલ. પુઅર લેચિંગના લીધે શું થશે કે મિલ્ક છે એ પુઅર ટ્રાન્સફર થશે અને મેબી મધરને પણ સોર ને ક્રેક નિપલની કન્ડિશન જોવા મળે. ઇન અ ગુડ લેચ બોથ ધ નિપલ એન્ડ લાર્જ પોર્શન ઓફ ધ એરિયોલા આર ઇન ધ બેબીઝ માઉથ. ગુડ લેચમાં શું હશે, નિપલ અને જે એરિયોલા હોય બરાબર, આ જે બ્રેસ્ટ છે બરાબર એમાં જે સેન્ટરમાં છે એને આપણે નિપલ કહીશું અને એની આજુબાજુ જે આ પાર્ટ છે થોડો ડાર્ક એને એરિયોલા કહીશું. એટલે આ બંને લેચમાં શું હશે, લેચિંગમાં બંને બેબીના માઉથની અંદર જોવા મળે તો એને આપણે ગુડ લેચ કહીશું. જો આ પિક્ચર છે એ કરેક્ટ લેચ ઓનની પોઝિશન છે, જેમાં આપણે જોઈએ બ્રેસ્ટમાં જે નિપલ અને એરિયોલા છે એ બંને બેબીના માઉથની અંદર જોવા મળે અને બેબીનું જે લિપ છે એ પણ શું છે કે બહારની સાઈડ વરેલું છે. જો અંદરની સાઈડ વરેલું હોય તો એ રોંગ પોઝિશન થશે. નેક્સ્ટ છે હાઉ ટુ હેલ્પ ધ બેબી ટુ અટેચ. હવે બેબીને આપણે કેવી રીતના હેલ્પ કરશું બ્રેસ્ટ સાથે અટેચ થવામાં, તો કે એક્સપ્રેસ અ લિટલ મિલ્ક ઓન ધ હર નિપલ. બરાબર, થોડું મિલ્ક મધરે એના હેન્ડ દ્વારા બહારે કાઢવું. ટચ ધ બેબી સ્લીપ વિથ હર નિપલ, બેબીને નિપલ પાસે ટચ કરાવવું. વેઇટ અન્ટિલ ધ બેબીઝ માઉથ ઇઝ ઓપન વાઇડ એન્ડ ધ ટંગ ઇઝ ડાઉન એન્ડ ફોરવર્ડ. રાહ જોવાની, બેબી એનું મોઢું છે બરાબર માઉથ છે ઓપન કરે ફૂલ્લી વાઇડ ઓપન કરે ત્યાં સુધી અને એની ટંગ ખાસ જોવાની કે નીચેની સાઈડ રહે બરાબર અને ફોરવર્ડ હોય, નકર શું થશે કે ટંગ ઉપર હશે તો એને સકું કરવામાં પ્રોબ્લેમ થશે. મૂવ ધ બેબી ક્વિકલી ઓન ટુ હર બ્રેસ્ટ એમિંગ ધ નિપલ ટુવર્ડ્સ ધ બેબીઝ પેલેટ એન્ડ હિઝ લોઅર લિપ વેલ બિલો ધ નિપલ. એટલે શું કહેવા માગે છે કે મૂવ ધ બેબી ક્વિકલી ઓન ટુ હર બ્રેસ્ટમાં
કે બેબી જે છે એક વીકલી શું થશે, બ્રેસ્ટ સાઇડ મૂવ થશે, પછી એમિંગ ધ નિપલ ટુવર્ડ્સ ધ બેબીઝ પેલેટ. બેબીની જે હાર્ડ પેલેટ ને સોફ્ટ પેલેટની આપણે હોય બરાબર, એટલે જે નિપલ છે મધરની એ બેબીનો પેલેટ તરફ જાય, અને એન્ડ હિઝ લોઅર લિપ વેલ બિલો ધ નિપલ. એનો બેબીનું જે લોઅર લિપ હોય બરાબર એ શું હશે, નિપલની નીચેના ભાગમાં જોવા મળે. આ પિક્ચર છે એ બેબીને બ્રેસ્ટ ફીડિંગ માટે, લેચ માટે બરાબર અટેચ કરવા માટેની પોઝિશન છે, જે આ રાઇટ મેથડ છે. હવે બેબી અટેચ થઈ ગયું બ્રેસ્ટ સાથે બરાબર, તો એના કયા કયા સાઇન છે કે જેના થ્રુ આપણે ખ્યાલ આવે કે બેબી વેલ અટેચ છે બરાબર, તો એના સાઇન ઓફ ગુડ અટેચમેન્ટ. એમાં પહેલું છે, ફર્સ્ટ મોર એરિયોલા ઇઝ વિઝિબલ અબોવ ધ બેબીઝ માઉથ ધેન બિલો ઇટ. એટલે કે જે બેબીના હોઠ હશે બરાબર, એમાંના જે અબોવ લિપ હશે, જો આ પિક્ચર છે ને બરાબર, એમાં ઉપરના ભાગમાં જે લિપ પાસે જે એરિયોલા છે ને એ વધારે થોડી દેખાશે, જ્યારે નીચેની સાઈડમાં લિપમાં જે એરિયોલા છે એ પૂરી કમ્પ્લીટલી કવર થયેલી હશે બરાબર. તો આ એક સાઇન છે. સેકન્ડ છે, બેબીઝ માઉથ ઇઝ વાઇડ ઓપન બરાબર. આ સાઇન ખાસ યાદ રાખજો, વાઇવામાં પણ પૂછી શકે. બેબીનું માઉથ છે એ વાઇડ ઓપન જોવા મળશે, જો આ પિક્ચરમાં છે, જ્યારે પુઅર અટેચમેન્ટમાં એનું માઉથ છે એ થોડું જ ઓપન હોય એવું દેખાય છે. એટલે ગુડ અટેચમેન્ટમાં બેબીનું માઉથ શું હશે, વાઇડ ઓપન જોવા મળશે. થર્ડ છે, બેબીઝ લોઅર લિપ ઇઝ ટર્નેડ આઉટવર્ડ. એટલે જે બેબીનું લોઅર લિપ હશે બરાબર એ બહારની સાઈડ વરેલો જોવા મળે. બેબીઝ ચીન ઇઝ ટચિંગ ધ બ્રેસ્ટ. બેબીની જે ચીન હશે બરાબર એ બ્રેસ્ટ સાથે ટચ થયેલી જોવા મળશે. આ જે પિક્ચર છે બરાબર, એમાં આપણે જોઈ શકીએ છીએ કે જે અહીંયા ચીન છે એ બ્રેસ્ટ સાથે ટચ થયેલી છે, અહીંયા છે એ ટચ થયેલી નથી. તો જે લેફ્ટ સાઈડનું પિક્ચર છે એ ગુડ અટેચમેન્ટ સાઇનનું પિક્ચર છે, જ્યારે રાઇટ સાઈડનું પિક્ચર છે એ પુઅર અટેચમેન્ટનું છે. આ સાઇન શું કામ ઇમ્પોર્ટન્ટ છે જાણવા, કેમકે જો બેબી ખાલી નિપલ મોઢામાં લેશે બરાબર અને સક કરશે તો બ્રેસ્ટ મિલ્ક આવશે નહીં. એટલે બેબી કમ્પ્લીટલી જે નિપલ અને એરિયોલા બરાબર, એટલે જે નિપલની આજુબાજુનો એરિયો છે એ પણ માઉથમાં લઈ અને સક કરશે તો બ્રેસ્ટ મિલ્ક સિક્રેટ થશે અને તો બેબીને ફીડિંગ આવશે. એટલે આ સાઇન ખાસ આપણે જ્યારે મધર બ્રેસ્ટ ફીડિંગ આપતી હોય ત્યારે ચેક કરવાના. મેબી ઘણીવાર મધર કહે કે બેબીને છે ધાવણ આવતું નથી બરાબર એવું કમ્પ્લેન કરે, તો આપણે જે આ ગુડ અટેચમેન્ટ સાઇન છે એ ઓબ્ઝર્વ કરવાના રહીએ. એટલે એના થ્રુ ખ્યાલ આવે કે બેબી જે સાચી ટેકનિકથી બ્રેસ્ટ ફીડિંગ લે છે કે નહીં બરાબર. હવે નેક્સ્ટ છે, ઇફેક્ટિવ સકિંગ. ઇફેક્ટિવ સકિંગ ક્યારે કહેશું, બેબી સક કરે છે એ ઇફેક્ટિવ ક્યારે ગણી શકાય. ઇન્ફન્ટ ટેક્સ સિવરિયલ સ્લો ડીપ સક્સ ફોલો બાય સ્વોલિંગ એન્ડ ધેન પોઝ. એટલે બેબી શું કરશે કે સક કરશે બરાબર અને સ્વોલો કરશે, પછી વચ્ચે એ થોડું પોઝ રોકાઈ જશે બરાબર. તો આ રીતે જે ફીડિંગ લેતું હોય, આપણે સકિંગ કરતું હોય બેબી, ત્યારે ઓબ્ઝર્વ કરી શકીએ એના નેક થ્રુ બરાબર, એટલે આપણે ખ્યાલ આવે. તો આને ઇફેક્ટિવ સકિંગ કહીશું. નેક્સ્ટ છે, ઇનઇફેક્ટિવ સકિંગ. ઇન્ફન્ટ સકલ ફોર શોર્ટ ટાઈમ બટ ટાયર્સ આઉટ એન્ડ ઇઝ અનેબલ ટુ કન્ટિન્યુ ફોર લોંગ ઇનફ. ઇનએફેક્ટિવ ક્યારે ગણી શકાય, જ્યારે બેબી સક કરે પણ થોડા ટાઈમ પૂરતું કરે, પછી શું કરે કે થાકી જાય, એટલે પાછું સક કરવાનું બંધ કરી દે, પછી એ ના કરે એટલે કન્ટિન્યુ ના કરી શકે, તો એને ઇનઇફેક્ટિવ સકિંગ કહેશું. નેક્સ્ટ છે, બર્પિંગ આફ્ટર ફીડિંગ. બર્પિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર, શું કામ. તો બર્પિંગ જ્યારે બેબી ફીડિંગ લઈ લે બરાબર, તેના પછી એ જે છે ફીડિંગ બારે ના આવે
એને પ્રિવેન્ટ કરવા માટે આપણે બર્પિંગ કરાવવું જરૂરી છે. બર્પિંગ છે એ 10-15 મિનિટ સુધી આપણે રાખવું જોઈએ. એટલે કે બેબીને શું કરવાનું છે કે અલગ અલગ પોઝિશનમાં જે પિક્ચરમાં બતાવી, બરાબર, કે બેબીને ખંભા પાસે રાખી, ખંભા ઉપર એક સાઈડ રાખી, અથવા તો જે સેકન્ડ અને થર્ડ પોઝિશન કે એ રીતના છે, બરાબર, આ કોઈ પણ પોઝિશનમાં બેબીને રાખી અને 10-15 મિનિટ સુધી રાખવાનું. અને શું એ બર્પ કરે, બરાબર, ડકાર આપણે કહીએ ને એ ટાઈપનું, એટલે કન્ટિન્યુ આવી રીતના એને રાખવાનું. ઇવન આફ્ટર બેબી બર્પિંગ કરી લઈએ તો એ 10-15 મિનિટ રાખવાનું. એના લીધે શું થશે કે બેબી જે મિલ્ક બ્રેસ્ટ ફીડિંગ લીધું છે એ સ્ટમકમાં વ્યવસ્થિત જતું રહે. નકર શું થશે કે તરત જ જો એને આપણે સુપાઇન પોઝિશનમાં કે એમ રાખી દઈએ, અથવા તો બેબી મૂવ થાય પ્રોન પોઝિશનમાં કે ગમે તે, તો જે એને બ્રેસ્ટ ફીડિંગ લીધું છે એ શું થશે કે બહાર આવી જશે, બરાબર. કે એટલા માટે આપણે ખાસ બેબીને 10-15 મિનિટ સુધી આવી રીતના પોઝિશનમાં આફ્ટર બ્રેસ્ટ ફીડિંગ રાખવાનું. નેક્સ્ટ પોઈન્ટ છે સાઇન્સ ઓફ ઇફેક્ટિવ બ્રેસ્ટ ફીડિંગ. બેબી જે બ્રેસ્ટ ફીડિંગ લે છે, બરાબર, એ કેટલું ઇફેક્ટિવ છે એના માટેના સાઇન કયા છે? તો કે ફર્સ્ટ છે ફ્રિક્વન્ટ ફીડિંગ 8-12 ટાઈમ્સ ડેલી. 8-12 વખત દિવસમાં બેબી ફીડિંગ લેતું હોય. પછી નેક્સ્ટ, એના પછી છે ઇન્ટરમિડિયેટ એપિસોડ ઓફ રિધમિક સકિંગ વિથ ઓડિબલ સ્વેલો શુડ બી હિયર વાઇલ ધ ઇન્ફન્ટ ઇઝ નર્સિંગ. જ્યારે બેબી બ્રેસ્ટ ફીડિંગ લેતું હશે એ દરમિયાન જે એ સકિંગ કરતું હશે અને સ્વેલો કરતું હશે ને, એનો સાઉન્ડ તમને સંભળાશે. એ થોડા પ્રમાણમાં હશે પણ એ તમને ખ્યાલ આવશે કે બેબી બ્રેસ્ટ ફીડિંગ લે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે ઇન્ફન્ટ શુડ હેવ અબાઉટ 6-8 વેટ ડાયપર ઇન અ 24 અવર પીરિયડ વન્સ બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઇસ્ટાબ્લિશ. બ્રેસ્ટ ફીડિંગ લીધા પછીના જ્યારથી સ્ટાર્ટ કરશે, બરાબર, પછી દરરોજના 24 કલાકની અંદર 6-8 ડાયપર બેબી ચેન્જ કરવા પડે, બરાબર. ઇન્ફન્ટ શુડ હેવ મિનિમમ ઓફ 3-4 બોવેલ મુમેન્ટ્સ એવરી 24 અવર. એટલે કે 24 કલાકની અંદર બેબી 3-4 વખત સ્ટૂલ પાસ કરતું હોય, બરાબર, બોવેલ મુમેન્ટ જોવા મળે. નેક્સ્ટ છે સ્ટૂલ શુડ બી સોફ્ટ એન્ડ યલો આફ્ટર 3 ડે. જ્યારથી બ્રેસ્ટ ફીડિંગ સ્ટાર્ટ થઈ કરીએ એના 3 દિવસ પછી જે સ્ટૂલ બેબી પાસ કરશે એ કેવું હશે? સોફ્ટ અને યલો કલરનું જોવા મળે. એવરેજ ડેઇલી વેટ ગેઇન ઓફ 50-30 ગ્રામ. એટલે 15-30 ગ્રામ જેટલું દરરોજ બેબીનું વેઇટમાં, વજનમાં વધારો જોવા મળે. ઇન્ફન્ટ હેઝ રિગેઇન્ડ બર્થ વેઇટ બાય 10th ડે ઓફ લાઈફ. અઠવાડિયા અથવા તો 10 દિવસ પછી બેબીના વજનમાં વધારો જોવા મળે. આપણે જે સર વાત કરી હતી કે પહેલેના જે વીક છે, અઠવાડિયું છે, એ દરમિયાન બેબીના વેઇટમાં ઘટાડો થશે, કેમકે બેબી જે છે એ બહારના એન્વાયરમેન્ટમાં સેટ થતાં એના બોડીને થોડી વાર લાગશે, એટલા માટે પછી 10 દિવસ પછી એના વેઇટમાં વધારો જોવા મળે. નોર્મલી બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય તો ઇફેક્ટિવ હોય ત્યારે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ ટુ ચાઇલ્ડ. જે બ્રેસ્ટ ફીડિંગ છે, બરાબર, એના ચાઇલ્ડ માટે કયા કયા એડવાન્ટેજીસ છે એ જોઈએ. તો કે કમ્પ્લીટ ન્યુટ્રિશન, બેબીને ટોટલી જેટલા ન્યુટ્રિશન જરૂર હોય એ એને એક બ્રેસ્ટ ફીડિંગમાંથી મળી રહે. ફર્સ્ટ શું છે? તો કે છે કન્ટેઇન મોસ્ટ સુટેબલ પ્રોટીન એન્ડ ફેટ રીચ ઇન એસેન્શિયલ ફેટી એસિડ, લિનોઇક એસિડ એન્ડ લિનોલેનિક એસિડ. એટલે કે જે જરૂરી પ્રોટીન અને ફેટ છે એ, અને જે પ્રમાણમાં એને ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય એ પ્રમાણમાં પ્રોટીન અને ફેટ એમાં અવેલેબલ હોય છે. મોર લેક્ટોઝ ધેન અધર મિલ્ક. એટલે કે બીજા જે કોઈ પણ મિલ્ક હોય, બરાબર, આપણે કાઉ મિલ્ક હોય કે બફેલો મિલ્ક કે બીજા કોઈ પણ મિલ્ક હોય, એના કરતાં જે મધરનું મિલ્ક હોય એમાં સારા પ્રમાણમાં લેક્ટોઝ પ્રેઝન્ટ હોય કે જે ઇઝીલી બેબીના ડાયજેશન માટે હેલ્પ કરે. એના પછી નેક્સ્ટ થર્ડ છે
ઓફર ઇનફ વિટામિન્સ આયરન એન્ડ વોટર એન્ડ હેઝ કરેક્ટ પ્રોપોર્શન ઓફ સોલ્ટ કેલ્શિયમ એન્ડ ફોસ્ફેટ. એટલે કે સારા પ્રમાણમાં બધા વિટામિન્સ આયરન બરાબર અને કેલ્શિયમ અને ફોસ્ફેટ એમાં આવેલ હોય છે. કેલ્શિયમ અને ફોસ્ફેટ છે એ બોનના ગ્રોથ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે બરાબર, એટલા માટે. પછી એમાં જે તે ઇમ્યુનો એસિડ છે લાઈક ટ્યુરિન ને સિસ્ટીન ને બરાબર, એ ન્યુરો ટ્રાન્સમીટર માટે ઇમ્પોર્ટન્ટ છે. પછી જે ફેટ છે એ શું હશે કે પોલીસેચ્યુરેટ ફેટી એસિડ છે એ જે નર્વસ સિસ્ટમ છે એના માયલિનેશન માટે જરૂરી છે, તો એ પણ એ સારા એવા પ્રમાણમાં બ્રેસ્ટ મિલ્કમાં પ્રેઝન્ટ હોય. આ બધા પોઈન્ટ હું ભાઈ કહું એ તમે નોટ ડાઉન કરતા જજો. પછી જે વિટામિન્સ મિનરલ ઇલેક્ટ્રોલાઇટ્સ બરાબર, એ બેબીને જેટલા પણ પ્રમાણમાં જેટલી જરૂરિયાત હોય એટલા જ પ્રમાણમાં બ્રેસ્ટ મિલ્કમાં પ્રેઝન્ટ હોય છે. એટલે બેબીનો ઓવરઓલ જે ગ્રોથ અને ડેવલપમેન્ટ જરૂરી છે બરાબર, એટલું કન્ટેન એમાં અવેલેબલ હોય છે. સ્પેશિયલ એન્ઝાઇમ લાઇપેઝ હેલ્પ્સ ઇન અ પ્રોપર ડાયજેશન ઓફ ફેટ. એમાં જે લાઇપેઝ એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય છે કે જે ફેટના ડાયજેશન માટે જરૂરી છે, તો એટલે ફેટ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય બરાબર. એટલે આ બધું બ્રેસ્ટ મિલ્કમાં કમ્પ્લીટલી બેબીને જે તે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ છે બરાબર, તો એટલા માટે આપણે મધરને ફેમિલી મેમ્બરને એડવાઇસ કરતા હોય કે બેબીને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ 6 મંથ સુધી આપવું જોઈએ. કેમ કે 6 મંથ સુધી બેબીને જેટલી પણ જરૂરિયાત હોય એટલું બ્રેસ્ટ મિલ્કમાં મળી રહે, ઇવન વોટરનું પ્રમાણ પણ. એટલે એમાં હજી તમારે વર્બલી હું જે પોઈન્ટ બોલું એ નોટ ડાઉન કરવા હોય તો કરતા જજો કે 100 ml જે બ્રેસ્ટ મિલ્ક હોય ને એમાં 66 કેલરી પ્રેઝન્ટ હોય બરાબર, 66 કેલરી મળે, 1.2 ગ્રામ પ્રોટીન મળે, 3.8 ગ્રામ ફેટ મળે, 7 ગ્રામ લેક્ટોઝ હોય બરાબર. વિટામિન એ છે એ 170 થી 670 સુધી ઇન્ટરનેશનલ યુનિટ સુધીનું હોઈ શકે. વિટામિન સી છે એ 2 થી 6 મિલીગ્રામ હોય. વિટામિન ડી છે એ 2.2 ઇન્ટરનેશનલ યુનિટ પ્રેઝન્ટ હોય. પછી કેલ્શિયમ છે એ 35 mg, ફોસ્ફરસ છે એ 15 mg બરાબર. 100 ml આ બધી વસ્તુનું પ્રમાણ નોર્મલી આટલું હોય છે. અને ટોટલ અમાઉન્ટ ઓફ મિલ્ક સિક્રેશન પર ડે ઇઝ અબાઉટ 600 to 700 ml. તો આજે હું બોલી પોઈન્ટ એ તમે નોટ ડાઉન કરી નાખજો. સેકન્ડ છે કવર્સ અગેન્સ્ટ ઇન્ફેક્શન, હેઝ અ એન્ટી ઇન્ફેક્ટિવ ફેક્ટર. બ્રેસ્ટ મિલ્કમાં ફેટ ને પ્રોટીન ને એ બધાની સાથે સાથે એન્ટી ઇન્ફેક્ટિવ ફેક્ટર પણ પ્રેઝન્ટ હોય છે કે જે બેબીને ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરવામાં ઇમ્પોર્ટન્ટ છે. તો એમાં ઇમ્યુનોગ્લોબિન એજી એ પ્રેઝન્ટ હોય બરાબર. પછી લેક્ટોફેરિન, લાઇસોઝાઇમ્સ, સેલ્સ અને એન્ટીવાયરલ ફેક્ટર આ બધા બ્રેસ્ટ મિલ્કમાં પ્રેઝન્ટ હોય કે જેના લીધે શું થશે કે બેબીને છે એ કોઈ પણ જાતની એનર્જી ઓલું શું કે કંઈ પણ એલર્જી કે એવું હોય અથવા તો ડિસ્કન એના સામે પ્રોટેક્ટ કરે બરાબર. પછી છે કે ઇઝીલી ડાયજેસ્ટેબલ પણ છે, એટલે બેબીને એ ઇઝીલી બીજા કોઈ પણ મિલ્ક કરતાં ઇઝી ડાયજેસ્ટ કરી શકશે અને બીજી કોઈ પ્રોબ્લેમ જોવા મળશે નહીં. અને પ્રોટેક્ટિવ વેલ્યુ જોયું. હવે એના બેનિફિટમાં છે એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ મિલ્ક ટુ મધર. બ્રેસ્ટ મિલ્ક અથવા તો બ્રેસ્ટ ફીડિંગ આપવાથી મધરને કયા કયા બેનિફિટ થશે, તો કે છે કન્વિનિયન્ટ, ચીપર ધેન આર્ટિફિશિયલ મિલ્ક. એટલે કે જે આર્ટિફિશિયલ મિલ્ક આપણે કોઈ પણ મિલ્ક બહારથી લઈએ, કાવ મિલ્ક, બફેલો મિલ્ક અથવા તો જે બહારથી અલગ અલગ પાવડર ફોર્મમાં ને આવે છે, એ બધા કોઈ પણ મિલ્ક કરતાં બ્રેસ્ટ મિલ્ક છે એ ચીપર છે. હેલ્પ્સ ઇન એક્સપલ્શન ઓફ પ્લેસેન્ટા એન્ડ મિનિમાઇઝ રિસ્ક ઓફ પીપીએચ. પ્લેસેન્ટા ટર્મ તમને ખબર છે કે જે મધર અને બેબીને સાથે એટલે જોડતું હોય બરાબર, એટલે મધરમાંથી જે પણ બેબીને ન્યુટ્રિયન્ટ્સ ને ઓક્સિજન એ બ્લડને પ્લેસેન્ટા પ્રોવાઈડ કરે.
તો આફ્ટર ડિલિવરી એ શું બારે આવવામાં ઇઝીલી કરવામાં એ હેલ્પફુલ છે. અને બીજું એ કે મિનિમાઇઝ રિસ્ક ઓફ પીપીએચ એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ. ડિલિવરી પછી જે વધારે પડતું લોહી વહી જતું હોય બરાબર, એને આપણે કહેવાય પીપીએચ. તો એનું પ્રમાણ ઘટાડવામાં માટે પણ બ્રેસ્ટ ફીડિંગ છે ઇમ્પોર્ટન્ટ એનો રોલ છે. પછી જે કામિંગ ઇફેક્ટ એન્ડ કાઉન્ટર ઓફ બોડી કમ બેક ટુ નોર્મલ, એટલે કે શું કહેવા માગે કે જે મધરની પ્રેગ્નન્સી દરમિયાન જે એનું વેઇટ ગેઇન થયું હશે બરાબર, એક્સ્ટ્રા જે ફેટ ને સ્ટોર ને બધું થયું હશે એ પાછું જે પ્રી પ્રેગ્નન્સન્ટ ડિલિવરી અથવા તો પ્રેગ્નન્સી પહેલાં જે ફિમેલનું બોડી હતું એ પ્રમાણે નોર્મલ થવામાં એ હેલ્પફુલ છે. તો આ બધા બેનિફિટ કોને? મધરને થાય. એડવાન્ટેજીસ ટુ બોથ મધર એન્ડ ચાઇલ્ડ, તો એમાં પહેલું છે ડેવલપ અ ક્લોઝ લવિંગ બોન્ડ. મધર અને બેબી વચ્ચે છે એ લવિંગ બોન્ડ ડેવલપ થશે બરાબર, અને બેબીને પણ સિક્યોરિટી ફીલ થશે મધર સાથે, અને મધરને પણ એનું બેબી પોતાની નજીક છે બરાબર. તો એનામાં અને બેબી વચ્ચે લવિંગ બોન્ડ ડેવલપ થાય. પછી બીજું એ કે ચાઇલ્ડ સ્પેસિંગ, મધરને એ બેનિફિટ રહે કેમકે બ્રેસ્ટ ફીડિંગ છે એ નેચરલ કોન્ટ્રાસેપ્ટિવ તરીકે કામ કરે છે. એટલે જ્યારે મધર છે એ બ્રેસ્ટ ફીડિંગ આપતી હશે એના થ્રી, જો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપતી હોય મધર તો 3 મંથ સુધી એ કોઈ પણ ફેમિલી પ્લાનિંગ મેથડ યુઝ ના કરે બરાબર, તો ચાલે. એટલે જે ચાઇલ્ડ સ્પેસિંગ, બે બેબી બર્થ વચ્ચે બે બેબી વચ્ચે જે ચાઇલ્ડ સ્પેસ રહેવું જોઈએ એના માટે એ હેલ્પફુલ છે. થર્ડ છે કોસ્ટ બેનિફિટ્સ બરાબર. આ ફેમિલી અને કોમ્યુનિટી બેનિફિટમાં ઇન્ક્લુડ કરી શકાય કે બ્રેસ્ટ ફીડિંગ ઇઝ ઇકોનોમિકલ ઇન ટર્મ્સ ઓફ સેવિંગ ઓફ મની, ટાઈમ એન્ડ એનર્જી ઓવરઓલ બરાબર. ફેમિલી હેઝ ટુ સ્પેન્ડ લેસ ઓન મિલ્ક, હેલ્થ કેર એન્ડ ઇલનેસ. ઓવરઓલ એનું કોસ્ટ બેનિફિટ આપણે જોઈ શકીએ કેવી રીતના, તો કે એક તો પેલું એ કે બ્રેસ્ટ ફીડિંગ છે એ આપણે મધરે પોતે આપે બરાબર, એટલે જે તે બહારથી કાઉ મિલ્ક, બફેલો મિલ્ક કે કોઈ પણ પાવડરનું એ તે કોસ્ટ બચી જશે. સેકન્ડ એ નેચરલ કોન્ટ્રાસેપ્ટિવ છે એટલે કોઈ પણ ફેમિલી પ્લાનિંગ મેથડને એ યુઝ કરવામાં એની જે તે કોસ્ટ બચી જશે. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ કે બેબી જો એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ લેતું હશે બરાબર, માતાનું મધરનું બ્રેસ્ટ મિલ્ક હશે તો એમાં જરૂરી એવા બધા ન્યુટ્રિયન્ટ્સ અને જે આપણે પ્રોટેક્ટિવ વેલ્યુ જોઈ બરાબર, એના લીધે બેબીની જે ઇમ્યુનિટી છે એ ઇન્ક્રીઝ થશે. તો એ કોઈ પણ ડિસીઝ કન્ડિશનને એને અથવા તો ઇન્ફેક્શનને એ થતાં અટકી જશે, બેબીનો ગ્રોથ અને ડેવલપમેન્ટ સારો થાય. તો એનું જે તે કોઈ પણ ઇલનેસ ના થાય, ડિસીઝ કન્ડિશન ના થાય, તો એના જે ટ્રીટમેન્ટનો ખર્ચને આપણે કહીએ તો એ પણ બધું બચી જાય. તો ઓવરઓલ એનો કોસ્ટ બેનિફિટ્સ પણ છે બરાબર. કોમ્યુનિટી એક્સપેન્ડિચર ઓન હેલ્થ કેર એન્ડ કોન્ટ્રાસેપ્શન આર રિડ્યુસ, કોમ્યુનિટીનો પણ એ બેનિફિટ્સ છે બરાબર. એટલે ઇટ ઇઝ ઇકોનોમિકલ ફોર ધ ફેમિલીઝ, હોસ્પિટલ, કોમ્યુનિટી એન્ડ ફોર કન્ટ્રીઝ, એટલે બધા માટે આ એક બેનિફિશિયલ છે. તો આ થયું એના એડવાન્ટેજીસ. હવે નેક્સ્ટ પોઈન્ટ છે બેરિયર્સ ટુ ઇફેક્ટિવ બ્રેસ્ટ ફીડિંગ. ઇફેક્ટિવ બ્રેસ્ટ ફીડિંગ માટેના બેરિયર કયા કયા હોઈ શકે? તો એમાં ફર્સ્ટ લેક ઓફ કોન્ફિડન્સ ઇન મધર. મધરને કોન્ફિડન્સ ના હોય અથવા તો એને કંઈ કન્ફ્યુઝન હોય, પ્રોબ્લેમ હોય બરાબર, તો એ ઇફેક્ટિવ બ્રેસ્ટ ફીડિંગ ના આપી શકે. પછી છે બિલીફ ધેટ બ્રેસ્ટ મિલ્ક ઇઝ નોટ સફિશિયન્ટ. ઘણા ફેમિલીમાં એવું માનતા હોય કે ખાલી બ્રેસ્ટ મિલ્કથી બેબીને પોષણ ના મળે બરાબર, એટલે બ્રેસ્ટ મિલ્ક પૂરતું નથી, તો એ ઉપરથી બીજું કોઈ પણ ફ્લૂડ આપે, વોટર આપે, તો એ ઇફેક્ટિવ ના રહે. એ બધા બેરિયર્સમાં ઇન્ક્લુડ કરવામાં આવે. પછી લેક ઓફ એડિક્વેટ સપોર્ટ સિસ્ટમ, જે તે ફેમિલી મેમ્બર મધરને કે કોઈ પણ એ સપોર્ટ સિસ્ટમ ના હોય કે એને એકચ્યુઅલ હેલ્થ એજ્યુકેશનને પ્રોવાઈડ કરી શકે, એટલે એને નોલેજ કોઈ પ્રોવાઈડ કરવાનું હોય ત્યારે. પછી છે હિસ્ટ્રી ઓફ પ્રીવિયસ બ્રેસ્ટ સર્જરી. જો મધરે કંઈ પ્રીવિયસ બ્રેસ્ટ સર્જરી કરાવેલી હોય તો એ એક બેરિયર છે. પછી છે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ, ક્રેકલ એન્ડ સોર નિપલ. બ્રેસ્ટની કોઈ પણ આ કન્ડિશન હોય, આગળ હમણાં એક્સપ્લેન કરું બરાબર, તો એ એક બેરિયરમાં. પછી
એમ્બેરસમેન્ટ બાય મધર. મધરને બ્રેસ્ટ ફીડિંગ આપવું એક એમ્બેરસમેન્ટ ફીલિંગ આવતી હોય, બરાબર? તો એન્ડ ક્રોનિક ઇલનેસ ઇન મધર, સાયકોસિસ એન્ડ કેન્સર. મધરને કંઈ ક્રોનિક ઇલનેસ હોય, બરાબર, સાયકોસિસની કોઈ પણ કન્ડિશન હોય, મેન્ટલ કન્ડિશન હોય, અને કેન્સર કે એવી કંઈ કન્ડિશન હોય, તો આ બધા થશે એના બેરિયર. હવે નેક્સ્ટ છે કોન્ટ્રાઇન્ડિકેશન ટુ બ્રેસ્ટ ફીડિંગ. કઈ કન્ડિશનમાં મધર છે એ બેબીને બ્રેસ્ટ ફીડિંગ આપી શકે નહીં? તો ફર્સ્ટ છે એચઆઈવી ઇન્ફેક્શન. જો મધર એચઆઈવી પોઝિટિવ હોય, બરાબર, તો એ એચઆઈવી ઇન્ફેક્શન હોય તો બ્રેસ્ટ મિલ્ક ના આપી શકે. એક્ટિવ ટ્યુબરક્યુલોસિસ, ટ્યુબરક્યુલોસિસની કન્ડિશન હોય. હર્પેસ લેઝન ઓન મધર્સ બ્રેસ્ટ, મધરની બ્રેસ્ટ પર હર્પેસ લેઝન પ્રેઝન્ટ હોય. ઇન્ફન્ટ વિથ ઇનબોર્ન એરર ઓફ મેટાબોલિઝમ, ફિનોકીટો યુરિયા શુડ નોટ બી બ્રેસ્ટ ફેડ. બેબીને આ કન્ડિશન પ્રેઝન્ટ હોય તો મધર્સ ઓન સર્ટેન મેડિકેશન, મધરને મેડિકેશન ચાલુ હોય કોઈ પણ ટ્રીટમેન્ટ, લાઈક એન્ટી કેન્સર થેરાપી, બરાબર, કેન્સરની થેરાપી કોઈ પણ ચાલુ હોય, રેડિયો એક્ટિવ આઇસોટોપ એટસેટ્રા, રેડિયેશન થેરાપીને હોય ને, બરાબર, તો ફીડિંગ ઇઝ વિથહેલ્ડ ફોર ધ પીરિયડ ઓફ મધર ઇઝ ઓન ધ ડ્રગ. જ્યાં સુધી ડ્રગ ચાલુ હોય આ કોઈ પણ, ત્યાં સુધી આપણે ફીડિંગને હોલ્ડ કરવું પડે. સી કેન એક્સપ્રેસ એન્ડ ડિસ્કાર્ડ ધ ફીડ. મધર છે એ બ્રેસ્ટ મિલ્ક છે એ એક્સપ્રેસ કરી શકે, બરાબર, અને એટલે બહારે કાઢી અને ડિસ્કાર્ડ કરી શકે, ન કરીને શું થશે, એન્ગોર્જમેન્ટની કન્ડિશન એવું જોવા મળી શકે આફ્ટર સેશન ઓફ ધ મેડિકેશન, બરાબર, મેડિકેશન પછી. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ઇસ્યુ ઇન અ બ્રેસ્ટ ફીડિંગ. બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન કયા કયા ઇસ્યુ કે પ્રોબ્લેમ છે એ ડેવલપ થાય અથવા તો જોવા મળી શકે, તો એમાં ફર્સ્ટ છે ઇન્વર્ટેડ અથવા તો ફ્લેટ નિપલ. એ કે કઈ રીતે, સોરી, આ જે પિક્ચર છે, બરાબર, એમાં પહેલી જે પિક્ચર છે એ શું છે, આ નોર્મલ નિપલની છે. સેકન્ડ પિક્ચર છે એ ફ્લેટ નિપલ. ફ્લેટ નિપલ એટલે કે જે નિપલ હશે એ બ્રેસ્ટમાં એકદમ ફ્લેટ હશે, તો આવી કન્ડિશનમાં બેબીને બ્રેસ્ટ ફીડિંગ લેવામાં પ્રોબ્લેમ થાય. અને થર્ડ છે એ ઇન્વર્ટેડ નિપલ, એટલે કે નિપલ છે એ બ્રેસ્ટની થોડી અંદરના સાઈડમાં જોવા મળે. તો આ કોઈ પણ કન્ડિશન હોય, ફ્લેટ કે ઇન્વર્ટેડ નિપલ, તો બેબીને બ્રેસ્ટ ફીડિંગ લેવામાં પ્રોબ્લેમ થાય. એટલા માટે જ આપણે જ્યારે એન્ટીનેટલ અસેસમેન્ટ કરતા હોય, જ્યારે પ્રેગ્નન્સી કન્ફર્મ થાય અને મધર છે એ હોસ્પિટલ ચેકઅપ માટે આવે, ત્યારે આપણે બ્રેસ્ટ એક્ઝામિનેશન કરીએ છીએ. એટલે એના થ્રુ આપણે ખ્યાલ આવી જાય કે જો આવી ફ્લેટ અથવા તો ઇન્વર્ટેડ નિપલ હોય તો એને સિરિન્જ પ્લગ દ્વારા, બરાબર, એટલે એને બહાર કાઢવામાં આવે છે. એટલે જ્યાં સુધીમાં ડિલિવરી થાય ત્યાં સુધીમાં એ બહારની તરફ આવી છે અને બેબીને ફીડિંગમાં કોઈ પ્રોબ્લમ ન થાય. એટલા માટે ખાસ એન્ટીનેટલ પીરિયડ દરમિયાન બ્રેસ્ટ એક્ઝામિનેશન આપણે કરીએ છીએ. સેકન્ડ છે સોર નિપલ, બરાબર. સોર નિપલ એટલે શું થશે, જો બેબી ખોટી મેથડથી સકિંગ કરતું હોય, બરાબર, અથવા તો રોંગ પોઝિશનની હોય, તો મધરની બ્રેસ્ટમાં શું થશે કે પેઇનને થશે અને એ શું થશે કે જે બ્રેસ્ટ અને નિપલ છે એ આ રીતના જોવા મળશે. તો આ કન્ડિશનને શું કહીશું, સો નિપલ. થર્ડ કન્ડિશન છે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ. બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ એટલે શું થશે, પિક્ચર જોઈએ પહેલાં. જે લોબ્યુલ્સને હોય છે, બરાબર, બ્રેસ્ટની અંદર, એમાં શું થશે, નોર્મલી જે આપણે આ સાઈડ પિક્ચર છે, બરાબર, આ રીતના હોય છે, પણ આફ્ટર ડિલિવરી અથવા તો જ્યાં બેબી છે એ સક ના કરતું હોય, બ્રેસ્ટ ફીડિંગ ના લેતું હોય, અથવા તો મિલ્ક વધારે પ્રમાણમાં મધરમાં કહેને કે બનતું હોય, પણ બેબીને જોઈએ એના કરતાં વધુ પ્રમાણમાં બનતું હોય, તો જે મિલ્ક જે લોબ્યુલ્સને છે, બરાબર, એમાં શું થશે કે મિલ્ક વધારે પ્રમાણમાં ભરાઈ જશે. એટલે આ કન્ડિશનને શું કહેવાશે, એન્ગોર્જમેન્ટ. એટલે બ્રેસ્ટ છે એકદમ હાર્ડ થઈ જાય અને પેઇનફુલ હોય, બરાબર, તો આ કન્ડિશનમાં ફીડિંગ આપવામાં પ્રોબ્લેમ થાય. પછી છે બ્રેસ્ટ એપ્સેસ, બરાબર. આ જે પિક્ચર છે, બરાબર, એ શેનું છે, બ્રેસ્ટ એપ્સેસનું. આ જે કન્ડિશન છે
તો બ્રેસ્ટ એબ્સેસની કન્ડિશનમાં પણ બ્રેસ્ટ ફીડિંગમાં પ્રોબ્લેમ જોવા મળે. એન્ડ લાસ્ટ પોઈન્ટ છે નોટ ઇનફ મિલ્ક. પૂરતું પ્રમાણમાં મિલ્ક મધરમાં છે જે બનવું જોઈએ એ બનતું ના હોય. એ શેના લીધે થશે? તો જે તે મધરની સાયકોલોજીકલ કન્ડિશન હશે ને એના લીધે. કેમ કે અગર મે બી મધરને કોઈ પણ જાતનું ટેન્શન છે અથવા તો સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે કે અથવા તો કન્ફ્યુઝ છે કે ડરેલી છે અથવા તો એને કોન્ફિડન્સ નથી, તો જે તે બ્રેઇનને સેન્ટર લેક્ટેશન માટેનું છે એમાં એને પૂરતું નહીં મળે, એટલે લેક્ટેશન સરખા પ્રમાણમાં જોવા મળશે નહીં. તો જે તે મિલ્ક છે એ જેટલા પ્રમાણમાં બનવું જોઈએ એટલું થશે નહીં. એટલે આ કન્ડિશનને શું કહેશું, નોટ ઇનફ મિલ્ક. એટલે આ બધા પ્રોબ્લેમ્સ છે એ બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન જોવા મળતા હોય. નેક્સ્ટ પોઈન્ટ છે સ્ટોરેજ ઓફ બ્રેસ્ટ મિલ્ક. બ્રેસ્ટ મિલ્કને સ્ટોર કરવાની ક્યારે જરૂર પડે? તો કે જે કોઈ વર્કિંગ મધર છે બરાબર, કે જે અથવા તો બેબીને કોઈ કન્ડિશન એવી છે કે જેમાં અથવા તો મધરને કોઈ કન્ડિશન છે કે બેબી એટલે મિલ્ક બેબીને ડાયરેક્ટલી આપી શકે નહીં, બ્રેસ્ટ ફીડિંગ આપી શકે નહીં, તો આવી કન્ડિશનમાં આપણે શું કરીએ કે જે બ્રેસ્ટ મિલ્ક છે એને એક્સપ્રેસ કરી બરાબર, એક્સપ્રેસ બ્રેસ્ટ મિલ્ક એને શું કરી કે મધર છે એ બ્રેસ્ટમાંથી બહાર કાઢી અને એને સ્ટોર કર, તો વર્કિંગ મધર છે એ શું કરી શકે કે બ્રેસ્ટ મિલ્કને સ્ટોર કરી શકે. તો એમાં ખાસ શું ધ્યાન રાખવાનું, જે પણ સ્ટોરિંગ કન્ટેનર છે બરાબર એ શું હોવું જોઈએ, એકદમ ક્લીન હોવું જોઈએ અને વાઇડ માઉથ હોવું જોઈએ બરાબર. હ્યુમન મિલ્ક કેન બી સ્ટોરેડ એટ રૂમ ટેમ્પરેચર ફોર 6 to 8 hours. જે હ્યુમન મિલ્ક છે મધરનું મિલ્ક એ આપણે 6 થી 8 કલાક સુધી રૂમ ટેમ્પરેચરમાં રાખી શકીએ. એક્સપ્રેસ મિલ્ક કેન બી સ્ટોરેડ ઇન એન એસ્યુલેટેડ કુલર બેગ વિથ આઈસપેક ફોર 24 અવર. એટલે આઈસપેક ને એવું હોય તો 24 અવર માટે રાખી શકીએ. તમે જે આપણે નોર્મલી જે રેફ્રિજરેટર હોય ઘરે બધાને એમાં બ્રેસ્ટ મિલ્ક રાખીએ તો 24 કલાક સુધી આપણે રાખી શકીએ. આના સિવાય બ્રેસ્ટ મિલ્ક કેન બી સ્ટોરેડ ઇન ધ રેફ્રિજરેટર ફોર અબાઉટ 5 ડેઝ એટ અબાઉટ 40 ડિગ્રી ફેરનહીટ. એટલે જો આટલું ટેમ્પરેચર હોય તો 5 ડેઝ સુધી રાખી શકે. એટલે રૂટીન આપણે જે ઘરે રેફ્રિજરેટર હોય એમાં આપણે 24 કલાક સુધી બ્રેસ્ટ મિલ્ક રાખી શકીએ એ યાદ રાખવાનું. ઇટ કેન ઓલ્સો બી કેપ્ટ ઇન અ ફ્રીઝર કમ્પાર્ટમેન્ટ ઓફ અ ફ્રીજ ફોર અપ ટુ 2 વીક 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ફેરનહીટ ટેમ્પરેચર હોય ત્યારે. ઇટ કેન બી સ્ટોરેડ ઇન અ ડીપ ફ્રીઝર ફોર અબાઉટ 3 to 12 મંથ્સ. ખાસ આપણે 2 પોઈન્ટ યાદ રાખવાના, બ્રેસ્ટ મિલ્ક છે એ આપણે જો રૂમ ટેમ્પરેચરે રાખીએ તો 6 થી 8 કલાક સુધી રાખી શકીએ, અને જે ઘરે ફ્રીજ આપણા રૂટીન બધાના ઘરે ફ્રીજ હોય તો એમાં આપણે 24 કલાક સુધી. બાકી તો અલગ અલગ સ્પેશિયલ આપણે ટેમ્પરેચર મેન્ટેન કરી શકીએ એ પ્રમાણે છે. તો આ જે 2 પોઈન્ટ ખાસ યાદ રાખવાના. તો આ હતું આપણે ઓવરઓલ આપણે આજે જોયું બ્રેસ્ટ ફીડિંગ વિશે. થેન્ક યુ.